હેલો ફ્રેન્ડ્સ ધીસ ઇઝ ગ્રીષ્મા એન્ડ વેલકમ ટુ માય ચેનલ ગ્રીસમાસ ક્લાસ આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ ફોર સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ વન એક્ટિવિટી ફાઈવ એક્ટિવિટી ફાઈવ છે નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ તો અહીં એક ગીત આપેલું છે અને એમાં બાળકોને હાથની પોઝિશન શીખડાવવામાં આવે છે તો એ ગીત કઈ રીતે ગાવું અને કઈ રીતે એના મિનિંગ થાય છે શું કહેવા માંગે છે એ ચાલો આપણે જોઈએ ગીતનું નામ છે હેન્ડ્સ અપ હેન્ડસ એટલે કે હાથ અપ એટલે ઉપર હેન્ડ એટલે એક વચન છે અને હેન્ડ્સ એટલે બહુ વચન છે અપ એટલે ઉપર તો ચાલો આપણે પોયમની શરૂઆત કરીએ હેન્ડસઅપ હેન્ડ્સ ડાઉન તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં લેફ્ટ સાઈડમાં જે એક છોકરો ઉભેલો છે એના હાથ ઊંચા કરેલા છે હેન્ડ્સ અપ એટલે કે હાથ ઉપર અહીં એક છોકરી ઉભેલી છે એના હાથ નીચે કરેલા છે એટલે કે હેન્ડ્સ ડાઉન હેન્ડ્સ એટલે હાથ ડાઉન એટલે નીચે હેન્ડ્સ ઓન વેસ્ટ વેસ્ટ એટલે કમર અહીં જો આ જે છોકરો છે એને તેની કમર પર હાથ રાખેલા છે તો કમર પર હાથ રાખો સીટ ડાઉન એટલે કે નીચે બેસો સીટ એટલે બેસવું ડાઉન એટલે નીચે બેન્ડ લેફ્ટ બેન્ડ એટલે વળવું રાઈટ એટલે જમણી બાજુ તો આ જે છોકરી છે એ જમણી બાજુ તરફ ઝૂકેલી છે એટલે બેન્ડ રાઈટ એવું લખેલું છે બેન્ડ લેફ્ટ બેન્ડ લેફ્ટ એટલે કે ડાબી બાજુ વળવું તો આ છોકરો છે એ ડાબી બાજુ ઝૂકેલો છે નેક્સ્ટ ઇઝ હેન્ડ્સ ટુ ધ એટલે કે એક હાથ ડાબી બાજુ અને એક હાથ જમણી બાજુ હેન્ડ્સ ટુ ધ સાઈડ તમે અહીં જોઈ શકો છો કે આ જે ગર્લ છે જે છોકરી છે એના હાથ એણે બંને સાઈડ પહોળા કરેલા છે વન ટુ થ્રી હોપ વન ટુ થ્રી નો મિનિંગ તો તમને ખબર જ છે વન એટલે એક ટુ એટલે બે થ્રી એટલે ત્રણ હોપ એટલે જમ્પ મારવો કૂદકો મારવો તો એ મોયમની કડી છે હેન્ડ્સ ટુ ધ સાઈડ વન ટુ થ્રી હોપ સાઈડમાં હાથ રાખો અને એક બે ત્રણ અને જમ્પ મારો વન ટુ થ્રી સ્ટોપ સ્ટોપ એટલે ઉભું રહેવું એક બે ત્રણ ઊભા રહો સ્ટેન્ડ સ્ટીલ હજુ સુધી ઉભા રહો તો મિત્રો આ આ ખૂબ ખૂબ જ સુંદર કવિતાઓ છે છે બાળકોને રીતે એક્શન કરવાની મજા પડે તો હજી એકવાર આપણે આ કવિતાને રિપીટ કરી દઈએ હેન્ડ્સ અપ હેન્ડ્સ ડાઉન એટલે કે હાથને ઊંચા કરો હાથને નીચા કરો હેન્ડસ ઓન વેસ્ટ ડાઉન કમર ઉપર હાથ રાખો અને નીચે બેસી જાઓ બેન્ડ રાઈટ બેન્ડ લેફ્ટ જમણી બાજુ ઝૂકો અને ડાબી બાજુ ઝૂકો હેન્ડ્સ ટુ ધ સાઈડ વન ટુ થ્રી હોપ સાઈડમાં હાથ લંબાવો એક બે ત્રણ અને જમ્પ કરો એટલે કે કૂદકો મારો વન ટુ થ્રી સ્ટોપ સ્ટેન્ડ સ્ટીલ એક બે ત્રણ ઊભા રહો અને હજુ સુધી ઊભા રહો તો આ થઈ ગઈ આપણી એક્ટિવિટી ફાઈ યુનિટ વનની એક્ટિવિટી ફાઈ અહીં આપણે પૂરી કરી છે જો તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયું હોય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને ઓકે લખો અથવા તો એક થમની સાઇન આપો જેથી કરીને મને ખબર પડે કે તમને સારી રીતે સમજાઈ ગયું છે અને જો તમને કાંઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને કહી શકો છો અને સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ ફ્રેન્ડ્સ કે હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી તમારી નીચે દેખાતું રેડ કલરનું બટન દબાવી દો અને સાથે સાથે બે લાઇકન પણ દબાવી દેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ